અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની અંદર ગુંડાઓનો આતંક જોવા મળ્યો છે અહીં બુટલેગરના પુત્રનું ગુરુવારે પાંચમી સપ્ટેમ્બરે રાત્રે અપહરણ કરવામાં આવ્યું બુટલેગરના દીકરાનું અપહરણ થતાં આખોએ વિસ્તાર બાનમાં લીધો ડીપર મારવા બાબતે આખી એક ઘટના બની તેવું કહેવું છે પોલીસનું તમામ આરોપીઓ ફરાર છે તેવી પણ વાત પોલીસે કરી છે

તે બાંધવા લેવામાં આવ્યો ડીપર મારવા બાબતે આખીએ ઘટના બની હતી આખીએ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સમગ્ર જે બનાવ છે ગઈ કાલે વહેલી સવાર એટલે છ તારીખે વહેલી સવારના બે થી અઢી વાગ્યાનો સમગ્ર બનાવ છે જેમાં એક અજિત સિંહ કિશોર સિંહ રાઠોડ કરીને છે એ કામનો ફરિયાદી એની હોટલેથી નીકળીને ઘરે આવ્યો તો ગેટ આગળ ઊભો હતો સોસાયટીના એ દરમિયાનમાં કંઈ પાછળથી ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી અને કંઈક ગાળો દેવાનું ચાલું કર્યું છે દેશીડું જે બનાવવાનું અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી પેલા કે ભાઈ ગાળો ના બોલો તો સારું પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એક જણા કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો પછી એની જ ગાડીમાં સ્વિફ્ટ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુ એને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો એ દરમિયાનમાં આ જે એક આનું ફરિયાદી જે છે અજીતસિંહ એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાયો અને ત્યાં આગળ જે બીજો બનાવ છે ત્યાં પછી જે આ લોકોની ગાડીઓ હતી આ મૂકીને ભાગી ગયા તો એ ગાડીઓમાં પછી તોડફોડ કરેલાની હકીકત જાને આવેલી છે મેન આરોપી જે છે જે અપહરણ કરવામાં ને એમાં એમાં ધમા બારણ કરીને એક છે એનું નામ આવે છે અને એની સાથેના બીજા ચાર ઇસમો છે અને ગાડીની તોડફોડ કરવામાં અજીત સિંહ કિશોરસિંહ રાઠોડ ને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે મેન જે આરોપી છે જે અપહરણમાં ધમ એના વિરુદ્ધમાં આશરે પંદરથી વીસ ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે મારામારીના છે એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે અને આ હમણાં દસેક દિવસ પહેલાં જ છૂટી અને આવેલો છે એટલે એનો ભૂતકાળ જે છે ભૂતકાળ ધરાવે જ એના ફાધર જે કિશોરસિંહ છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે કે બંને આરોપીઓ બધા ફરાર જ છે અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ અને ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારે પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે અને છતાંય જ્યારે આરોપીઓ હવે આવશે અને એમને સઘન પૂછપરછ બાદ આગળની વધુ એમાં કંઈક બીજું કંઈ નીકળે તો એ તથ્ય નકારી શકાય નહીં સવારે આપ મીડિયાના મિત્રો થકી અમને એ વસ્તુ ધ્યાને આવી છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો એ દરમિયાનમાં અમારે એક કૃષ્ણનગરની થ્રી ગાડી ત્યાંથી પસાર થઈ અને એ નીકળી જાય છે જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક એ જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્ક્વાયરી આપી દેવામાં આવી છે અને આમાં ખરેખર બેદરકારી સામે આવે આવેથી એ લોકો સામે ગંભીર ખાતાકીય પગલાં ભરવામાં આવશે આ એ વસ્તુ અત્યારે ધ્યાને નથી આવી ખરેખર જો એ લોકોને જો જાણ કરી હોત તો આપણે બધા જાણીએ છીએ આપણા મીડિયાના મિત્રોને ખબર છે કે અમદાવાદ શહેરમાં જે છે નાઇટમાં બધી ગાડીઓ પેટ્રોલિંગમાં હોય જ છે જો જાણ કરી હોય તો બીજી ગાડીઓ ત્વરિત સ્થળ ઉપર આવી જાય અને આ બનાવનો જે છે અટકાઈ શકાય હોય જી અત્યારે જે છે પ્રાથમિક અમારા જે ઇન્ક્વાયરીમાં જાણવા મળ્યું છે એમાં એએસઆઈ દરજ્જાના જે ઇન્ચાર્જ હતા આખી જે આ થ્રી ગાડીના ઇન્ચાર્જ તરીકે અને બાકી જે એની જોડેનો સ્ટાફ છે એ બધા વિરુદ્ધમાં અત્યારે ઇન્ક્વાયરી ચાલુ કરી દેવામાં આવી છે ત્વરિત ધોરણે એ ઇન્ક્વાયરી અત્યારે પ્રાથમિક ઇન્ક્વાયરી અમે પીઆઈ મારફતે જે કૃષ્ણનગરના અને નરોડાના ચાર્જમાં છે ધવન મારફતે એમાં મંગાવી છે અને એ મારા મારફતે મારે એમાં વધુ તટસ્થ ઇન્કવાયરી કરી અને ઉપર ઝોનમાં મારે રિપોર્ટ કરવાનો રહેશે